વાત કરવી છે મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તમે આનંદમય વિતાવી શકશો આજના દિવસની અંદર ગુમાવેલો અવસર તમને પાછો મળતો જણાય નોકરિયાત વર્ગને સારા અધિકાર મળી શકે અને વ્યવસાયની અંદર ધનલાભ અને ઉત્સાહ વધવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણની આરાધના ભગવાન કૃષ્ણની પૂજા

તમારે અમાવસ્યાના દિવસે કીડિયારું અવશ્ય પૂરવાનું છે રાહુની એનર્જી દૂર થશે શનિની એનર્જી પોઝિટિવ રિઝલ્ટ આપશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે વાત કરી લઈએ દર્શક મિત્રો મિથુન રાશિની મિથુન રાશિ જેના અક્ષર છે કચ્છ અને કચ્છ જેનો સ્વામી બને છે બુધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે અંગત કાર્યની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કામકાજની અંદર મહેનત વધારે કરવી પડશે ફળનું પ્રમાણ તમને ઓછું મળી શકે નાણાકીય બાબત આજે તકલીફ પરેશાની નો તમારે સામનો કરવો પડી શકે ને વ્યવસાયની અંદર પણ આજે મધ્યમ માત્રામાં ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે કયો ઉપાય કરવાનો છે મિથુન રાશિ વાળા દિવસની અંદર દર પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની આરાધના કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ જાતકો માટે તમારે કાર્યોથી દૂર રહેવું બહુ જ જરૂરી ખાન પાનમાં આજે પરેજી રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે વડીલ વર્ગ તરફથી થોડીક તકલીફ થોડીક પરેશાની થોડીક સમસ્યા રહેવાના સંપૂર્ણ યોગો બની રહ્યા છે ને ખર્ચનું પ્રમાણ આજે વધારે રહે એવા યોગો પણ આજે જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવાનો આજના દિવસની અંદર મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા સ્ટાર્ટ કરજો નવું વરસ તમારા માટે લાભદાયી રહેશે કર્ક રાશિવાળા જાતકોને વરસ દરમિયાન સારો લાભ મળે પોઝિટિવ ફાયદો મળે માટે લલિતા સહસ્રનામ સ્તોત્રનો નિત્યને માટે પાઠ કરવો જોઈએ અવશ્ય વર્ષ દરમિયાન સારી નાણાકીય સવલતા આપને પ્રાપ્ત થઈ શકશે કે વાત સિંહ રાશિની કરીએ સિંહ અક્ષર છે મને ટો સ્વામી બને છે સૂર્ય મહારાજ

બને ત્યાં સુધી તમારા કર્મ ઉપર ધ્યાન રાખી સત્ કર્મ કરવાનું તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિ હોય કારણ કે આ શનિનું વરસ છે તમારી નીચે જે કામ કરવાવાળા વ્યક્તિ હોય એને સારી રીતે સાચવશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ કન્યા રાશિવાળા જાતકો માટે ધારેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકશે વિરોધ પક્ષ તરફ તમને વિજય પ્રાપ્ત થાય અને નીતિથી કામ કરશો રીતિ વાળા જાતકોએ આજે સારો લાભ મળી શકે ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એ માટે બને ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન શંકર ઉપર દૂધનો અભિષેક કરવા મહિમના સ્તો નો પાઠ કરવાનો હવે માની લો કે તમારે આ વર્ષમાં પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો આ વર્ષ તો છે ચંદ્ર ચંદ્ર અને અને રાહુની એનર્જી મિક્સ થઈ શનિની એનર્જી બની રહી છે એ માટે બને તો વડીલોની વડીલોના આશીર્વાદ તમે મેળવો એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે અને બને ત્યાં સુધી ભગવાનની આરાધના કરો ભગવાનની પૂજા કરો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે રનેતા જેનો સ્વામી બને શુક્ર મહારાજ તુલ્લા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ફળ મેળવવા માટે તમારે મહેનત વધારે કરવી પડશે સાથી મિત્રોનો આજે તમને ઓછો સહયોગ મળી શકે અને સંપત્તિની બાબતની અંદર પણ આજે તમને ઓછું સુખ મળતું જણાશે પૈસાની લેવડમાં અને પૈસાની દેવડમાં સામાન્ય મુશ્કેલીનું પ્રમાણ આજે તમને રહેતું જણાશે કયો ઉપાય કરવાનો તુલ્લા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે એ માટે બને ત્યાં સુધી તમારે વિષ્ણુ અને લક્ષ્મી એટલે કે લક્ષ્મી અને નારાયણની પૂજા કરવી તમારે બહુ જ જરૂરી રહેશે બને ત્યાં સુધી લક્ષ્મી નારાયણ ભગવાનની આજે પૂજા કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વર્ષનું તમને સારું ફળ પ્રાપ્ત થઈ શકે એ માટે તમારે રોજ બપોરના સમયે દહીંનું સેવન કરવું જોઈએ બને તો દર મહિનાની અંદર આ એક શુક્રવારે મા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ પોઝિટિવ ફાયદો રહેશે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિકના અક્ષર છે ન ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ તમારી પરેશાની તકલીફથી તમારા કામો બગડતા જણાશે અકારણ ખર્ચાઓ વધી શકે છે માટે સંભાળીને ખર્ચા કરવા બહુ જ જરૂરી છે ધારેલા કામકાજની અંદર રૂકાવટ આવશે અને મહેનતના પ્રમાણમાં ફળ તમને ઓછું પ્રાપ્ત થઈ શકશે આજના દિવસની અંદર શું ઉપાય કરવાનો બને તો હનુમાન ચાલીસાનો આજે પાઠ કરો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે શનિદેવનું આ વર્ષ છે અને વૃશ્ચિક રાશિવાળા શનિદેવની પોઝિટિવ એનર્જીને પ્રાપ્ત કરવા માટે તમારા કર્મ ઉપર ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે સત્કર્મ કરશો કોઈ દિલ દુભાવો અને તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિને સારી રીતે સાચવશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય કે વાત ધન રાશિની કરીએ ધનના અક્ષર છે ભ ધ સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે રોજગારી માટેના પ્રયત્ન અવશ્ય કરશો તો એ પ્રયત્નો તમારા ફલીભૂત થતા જણાય આર્થિક બાબતની અંદર આજના દિવસમાં વિકાસ સારો થઈ શકે એટલે કે બે હજાર ચોવીસ ની શરૂઆત તમારા માટે સારી છે સમાજમાં યશ માન અને પ્રતિષ્ઠા આપને સુંદર મજાના પ્રાપ્ત થતા જણાશે આ વર્ષની અંદર ધન ખાસ તમારી પૂર્ણ કરવા માટે આજના દિવસની અંદર શિવરાત્રીનું વ્રત કરો દર મહિને જે શિવરાત્રી આવે એ શિવરાત્રીનું વ્રત કરો અને ભગવાન શંકરની પૂજા કરો અવશ્ય પોઝિટિવ ફાયદો રહેશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ રોગ ઋણ અને વિવાદ આ ત્રણેયમાં સાવધાની રાખવી જોઈએ કારણ કે રોગ નાનામાંથી વિરાટ સ્વરૂપ લઈ શકે દસ રૂપિયા ઉધાર લીધા હોય તો એમાંથી સો રૂપિયા ઉધાર થઈ શકે અને સંઘ તમારા જીવનની અંદર વિવાદમાં પડશો તો સમસ્યાઓ પણ સર્જાઈ શકે નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષ રહેતો જણાય ને સંતાનના કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળી શકશે વ્યવસાયિક બાબતોની અંદર આજના દિવસમાં તમને મધ્યમ ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પોઝિટિવ ઉત્તમ પ્રકારનો લાભ આપશે ભગવાન શંકર ઉપર આજે તમારે બિલ્વદલ બિલ્વ પત્ર અર્પણ કરવાના છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ

મંદિરે દર્શન કરવાના પૂજાપાઠ કરવાના પોઝિટિવ ફાયદો રહેશે કુંભ રાશિવાળા જાતકોને આ વર્ષ દરમિયાન સારો લાભ મળી શકે માટે પરિવારમાં એકતા જાળવવાના પ્રયત્ન કરજો અને એની સાથે સાથે રોજને માટે ભગવાન ગણેશની આરાધના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે સ્વામી બને છે ગુરુ મહારાજ સાવચેતીપૂર્વક તમે આજે કામ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ ફાયદો થશે અચાનક તમારે ખર્ચનું પ્રમાણ વધી શકે છે પરેશાની વધી શકે છે તકલીફ વધી શકે છે અને વ્યવસાયની અંદર આજે તમને મધ્યમ માત્રામાં લાભ મળતો જણાશે આજના દિવસની અંદર તમારે પોઝિટિવ ફાયદો જોઈએ છીએ સારું રિઝલ્ટ જોઈએ છીએ અને ઉત્તમ પ્રકારનો તમારે લાભ પ્રાપ્ત કરવો છે તો બને ત્યાં સુધી તમારા કુલદેવ મળી શકે આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છે તો નાના નાના બાળકો ને ખુશ રાખજો બને ત્યાં સુધી કુવારી દીકરીને તમે સંપૂર્ણ શણગારનું દાન અર્પણ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે